મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ગુજરાતી. આપણે રિવિઝન કરીએ છીએ, પાઠ 6 અને 7નું રિવિઝન કર્યું ને, હવે આપણે પાઠ 8થી ચાલુ કરીશું. પણ એ પહેલાં આપણે ફરી એકવાર પ્રશ્નોના જવાબ વાંચી લઈએ. બરોબર, શું લખ્યું છે? નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. ઉંદર શું ખાવા ચાલે? તો ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા. મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા. પછી મુરબ્બો શામાં ભરેલો છે? તો મુરબ્બો બરણીમાં ભરેલો છે. હવે શું છે? મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? તો કોણ આવ્યું મુરબ્બો ખાતી વખતે? તો મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા હતા. મુરબ્બો કેવો હતો? તો મુરબ્બો રસદાર હતો. કેવો હતો? રસદાર હતો. હવે શું લખ્યું છે? ડોસાની દાઢી કેટલા ફૂટની છે? તો ડોસાની દાઢી 1.5 ફૂટની છે. કેટલા ફૂટની હતી? 1.5 ફૂટની હતી. હવે ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? તો ડોસાની ચોટલી 4 ફૂટની છે. ડોસો શાની ઉપર બેઠો છે? તો ડોસો ગધ્ધા ઉપર બેઠો છે. હવે શું છે? ડોસાએ માથા ઉપર શું મૂક્યું છે? તો ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. શું મૂકી છે? પોટલી. ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે? તો ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીત ગાય છે. કોણ ગીત ગાય છે? પંખીઓ ગીત ગાય છે. હવે શું છે? ગધાની પૂંછડી કેવી છે? તો ગધાની પૂંછડી લાંબી લસ છે. કેવી છે? લાંબી લસ છે. સોમાભાઈ પાસેના બળદોના નામ શું હતા? તો સોમાભાઈ પાસેના બળદો કાળિયો અને ગોરૈયો હતા. તેના બે બળદોના નામ છે. સોમાભાઈએ જાગીને શું જોયું? તો સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ હતો. બે બળદોમાંથી ને એક બળદ ગાયબ હતો. હવે કયા મહિનામાં બાજરી વાવવી પડે છે? તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે છે. કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. વાવણી કરતાં પહેલાં શું કરવું જોઈએ? શું કરવું પડે? તો વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે. બરોબર, પછી એના જે બી હોય એ નાખવા પડે તારે વાવે ને. સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા? તો સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદોને લઈ ગયા હતા. બરોબર, હવે શું છે? સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? તો સોમાભાઈ પાસેનો ગોરૈયો બળદ ખોવાયો હતો. રોટલા કેવા હતા? તો રોટલા કેવા હોય? તો રોટલા સરસ મજાના ગરમ ગરમ હતા. ગરમા ગરમ હતા. સપનાને શું ભાવે? તો સપનાને રોટલાની કોપટી બહુ ભાવે. બાજરીનો જે રોટલો હોય એની જે ઉપરનું પડ હોય એને શું કહેવાય? કોપટી. સપનાએ ચીસ પાડીને શું કહ્યું? તો સપનાએ ચીસ પાડીને કહ્યું, બાપુ આપણો ગોરૈયો. બરોબર, હવે વિદ્યાર્થી મિત્રો, હવે નીચેથી ને પાઠ 8 ચાલુ કરું છું. બરોબર, તમારે નીચે 20ની નીચેથી ને જગ્યા હોય તો 21માં પ્રશ્ન લખવાનું. સૌને ટપાલ કોણ પહોંચાડે છે? તો જવાબ શું આવશે? સૌને ટપાલ કોણ પહોંચાડે? ટપાલી પહોંચાડે છે. સૌને ટપાલી પહોંચાડે છે. કોણ પહોંચાડે છે? ટપાલી પહોંચાડે ને. પછી બીજો પ્રશ્ન શું છે? ટપાલી શું વેચે છે? તો શું વેચે? તો એ લખવાનું, ટપાલ વહેંચે છે. ટપાલ વહેંચે છે. બરોબર, હવે શું છે? ટપાલી કેવા સંદેશા લાવે છે? તો ટપાલી સારા અને માઠા સંદેશા સંદેશા લાવે છે.
ટપાલી સારા અને માઠા સંદેશા લાવે છે. હવે શું છે 24મો પ્રશ્ન? શું છે? ગાડી શેની બનેલી હતી? શેની બનેલી હતી? ત્યાં જવાબ લખવાનો. તો ગાડી શેની લોખંડની હતી? ના, તો ગાડી લાકડાની બનેલી હતી. તો અહીંયા લખવાનું, ગાડી લાકડાની બનેલી, લાકડાની બનેલી હતી. શેની બનેલી હતી? લાકડાની બનેલી હતી. પછી શું છે 25મો પ્રશ્ન? કુંભારભાઈએ બિલ્લીને શું આપ્યું હતું? તો શું આપ્યું હતું કુંભારભાઈએ? તો કુંભારભાઈએ અહીંયા જ કરીને લખવાનું, કુંભારભાઈએ બિલ્લીને શું હતું? તો બિલ્લીને નાનો ઘડો આપ્યો. શું આપ્યું હતું? નાનો ઘડો આપ્યો. બરોબર. હવે શું છે, બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ હતી? તો ક્યાં જવા તૈયાર થઈ હતી? ત્યાં લખાય બિલ્લી તો દિલ્હી જવા તૈયાર થઈ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે 27મો પ્રશ્ન શું છે? કુંભારભાઈ શું લઈને આવ્યા છે? તો શું લખવાનું? કુંભારભાઈ ચાકડો અને ટોપલી લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? ચાકડો અને ટોપલી લઈને આવ્યા છે. પછી કુંભારભાઈ ચાકડો અને ટોપલી લઈને આવ્યા છે. હવે આપણે સીધો લઈશું 5-10મો. કેટલામો? 5-10મો. મરઘી વાળો છે ને 5. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો હવે એમાં શું છે, પહેલો પ્રશ્ન શું લખેલો છે વાંચો જોઈ. શું લખેલો છે? હા, વેરી ગુડ. મરઘીનું નામ શું હતું? તો મરઘીનું નામ કર્મી હતું. અહીંયા જવાબ લખવાનો, મરઘીનું નામ કર્મી હતું. શું નામ હતું? કર્મી હતું. બરોબર. હવે મરઘીને શું ચડ્યું હતું? તો અહીંયા લખાય મરઘીને ઘઉંનો દાણો જડ્યો. શું જડ્યું? ઘઉંનો દાણો જડ્યો. હવે ઘઉં દળાવવા ક્યાં જવાય? તો ઘઉં દળાવવા અહીં શું લખાય? ઘઉં દળાવવા ક્યાં જવાય? ઘંટીએ જવાય. પછી શું લખ્યું છે? આ વાર્તામાં નહી શબ્દ કેટલી વખત આવે છે? તો કેટલી વખત આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જવાબ લખવાનું, આ વાર્તામાં નહી શબ્દ કેટલી વાર આવે છે? મેં શ્વાપોથીમાં લખાયો છે, યાદ કરો જો. હા, વેરી ગુડ. 20 વખત આવે છે. કેટલી વખત આવે છે? 20 વખત આવે છે. 20 વખત આવે છે. બરોબર. હવે આપણે 32મો પ્રશ્ન લઈ લઈએ. હવે શું છે, વાર્તાનું શીર્ષક શું છે? તો અહીંયા જવાબ લખવાનો, કામગીરી કામગીરી
મરઘી, કામગરી મરઘી. વાર્તાનું શીર્ષક છે, શું છે? શીર્ષક છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ પ્રશ્નના જવાબનું. શું છે? સૌને ટપાલ કોણ પહોંચાડે છે? તો સૌને ટપાલ ટપાલી પહોંચાડે છે. કોણ પહોંચાડે છે? ટપાલ. પહેલાંના સમયમાં ફોન નહોતા, પહેલાંના સમયમાં સારો પ્રસંગ હોય, ગમે તે પ્રસંગ હોય ને, તો ટપાલ આવતી, ચોરસ લંબચોરસ આકારની ટપાલ આવતી, બરોબર. વિદ્યાર્થી મિત્રો, એ વખતે ફોનની સુવિધા હતી નહીં. હવે શું છે? ટપાલી શું વેચે છે? તો ટપાલી ટપાલ વેચે છે. શું વેચે છે? ટપાલ. લખતા જાઓ, બોલતા જાઓ. તમારી મમ્મીને કહેવાનું કે મમ્મી મને સવાલ લખી દે, જવાબ હું લખીશ. જવાબ લખાઈ ગયા બાદ તમારી મમ્મીને બતાવવાનું ક્યાં ભૂલ છે, બરોબર. તો તમને જવાબ લખતા આવડશે. આપણે શું બોલીએ છીએ જવાબ એ જોઈ અને આપણે અહીંયા નોટમાં લખવાનું. પછી ટપાલી કેવા સંદેશા લાવે છે? તો ટપાલી સારા અને માઠા સંદેશા લાવે છે. હવે ગાડી શેની બનેલી હતી? શેની બનેલી હતી વિદ્યાર્થી મિત્રો? તો શું લખવાનું? ગાડી લાકડાની બનેલી હતી. શેની બનેલી હતી? લાકડાની. કુંભારભાઈએ બિલીને શું આપ્યું? તો કુંભારભાઈએ બિલીને નાનો ઘડો આપ્યો. શું આપ્યો? નાનો ઘડો આપ્યો. બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ? તો બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ. બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ. લખો અને બોલો. પછી કુંભારભાઈ શું લઈને આવ્યા છે? તો કુંભારભાઈ ચાકડો અને ટોપલી લઈને આવ્યા છે. કુંભારભાઈ ચાકડો અને ટોપલી લઈને આવ્યા છે. હવે પાઠ 10મો છે. તમે આમ સીધું સળંગ લખી શકો છો. મરઘીનું નામ શું હતું? તો મરઘીનું નામ કર્મી હતું. મરઘીનું નામ કર્મી હતું. સવાલ લખો અને જવાબ બે વાર બોલો. મરઘીનું નામ કર્મી હતું. મરઘીનું નામ કર્મી હતું. હવે મરઘીને શું જડ્યું? તો મરઘીને ઘઉંનો દાણો જડ્યો. મરઘીને ઘઉંનો દાણો જડ્યો. લખો અને બોલો. મરઘીને ઘઉંનો દાણો જડ્યો. હવે 30મું શું છે? ઘઉં દળાવવા ક્યાં જવાય? તો ઘઉં દળાવવા ઘંટીએ જવાય. ઘઉં દળાવવા ઘંટીએ જવાય. આ વાર્તામાં નહીં શબ્દ કેટલી વખત આવે છે? કેટલી વખત આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ વાર્તામાં નહીં શબ્દ 20 વખત આવે છે. કેટલી વખત આવે છે? 20 વખત. કેટલી વખત? 20 વખત. આ વાર્તામાં નહીં શબ્દ 20 વખત આવે છે. હવે શું છે? વાર્તાનું શીર્ષક શું છે? શું હતું વિદ્યાર્થી મિત્રો વાર્તાનું શીર્ષક? તો વાર્તાનું શીર્ષક કામગરી મરઘી હતું. કામગરી મરઘી વાર્તાનું શીર્ષક છે. હવે આપણે લઈ લઈએ 33મો પ્રશ્ન. બિલાડીએ ઘઉં લડવા બાબતે શું કહ્યું? કે શું આવશે? સૂરજ રોજ શું કરવા આવે છે? અહીંયા સવાલ લખો. સૂરજ રોજ શું કરવા આવે છે? શું કરવા આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જવાબ લખો. સૂરજ રોજ ઘઉંનો દાણો વાવ્યો. તેમાંથી અંકુર ફૂટ્યો. અંકુર વધીને છોડ થયો. છોડ પર શું આવ્યું? લીલા કંચ પાંદડા આવ્યા. સૂરજનો તડકો
સૂરજનો તડકો, સૂરજનો તડકો રોજ રોજ એ છોડ જોવા આવે છે, છોડ જોવા આવે છે. બરોબર, સૂરજરોજ શું કરવા આવે છે? તો સૂરજરોજ ઘઉંનો દાણો વાવ્યો, તેમાંથી અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો, છોડ ઉપર લીલા કંચ પાંદડા આવ્યા, સૂરજનો તડકો રોજ એ છોડ જોવા આવે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.